હાય, હું છું મનીષા, રાજકોટથી. મેં ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કરેલું છે. હું છેલ્લા 8 વર્ષથી ઇન્સ્ટ્રક્ટર તરીકે જોબ કરું છું. મારા ફેવરિટ સબ્જેક્ટ છે મેથ, સાયન્સ એન્ડ ડ્રોઈંગ. આઈ લવ ડ્રોઈંગ, સિંગિંગ, મૂવીઝ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, સ્ટોરી રાઇટિંગ એન્ડ મેની મોર થિંગ્સ. હિયર આઈ એમ ફોર અનલેશિંગ યોર ક્રિએટિવિટી. હોપ ટુ સી યુ ઇન માય લેસન. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન એટલે કે ટ્રેડમાં વપરાતા જુદા જુદા સિમ્બોલ. 10મા ચેપ્ટરની શરૂઆત કરીએ. કોઈપણ પ્રોડક્ટના ઉત્પાદન માટે જુદા જુદા ઘટકોને જોડીને પ્રોડક્શન કરવામાં આવતું હોય છે. આ જોડાણો 3 પ્રકારના હોય છે. કામ ચલાવ, અર્ધકાયમી અને કાયમી જોડાણ. કામ ચલાવ જોડાણ કરવા માટે નોટ, બોલ્ટ, સ્ક્રૂ, ચાવી, કોટર આ બધી વસ્તુ વપરાતી હોય છે. અર્ધકાયમી માટે રિવેટ વપરાતી હોય છે, રિવેટ એટલે કે ખીલી. અને કાયમી જોડાણ માટે વેલ્ડિંગ, બ્રેઝિંગ કે સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર જુદા જુદા સિમ્બોલ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક મટીરિયલના સિમ્બોલ અને બીજો ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ કે એન્જિનિયરિંગ કમ્પોનન્ટના સિમ્બોલ્સ. આ સિમ્બોલ કે કન્વેન્શનના જુદા જુદા પ્રકાર છે જેને સિમ્બોલ્સ અથવા કન્વેન્શન્સ કહેવામાં આવે છે. જેના પ્રકાર, પહેલો પ્રકાર છે ફાસ્ટનર્સ, જેની અંદર મુખ્યત્વે નટ, બોલ્ટ, સ્ક્રૂ આ બધી વસ્તુ આવશે. બીજો પ્રકાર છે બાર એન્ડ પ્રોફાઇલ, જેની અંદર મુખ્યત્વે બેન્ડિંગ, કમ્પ્રેશન, સીયર, ટેન્શન આવા બધા જે આપણે પ્રોડક્શન વર્કમાં ઉપયોગમાં લઈશું એ બધાના સિમ્બોલ આવશે. ત્રીજો પ્રકાર છે વેલ્ડ, બ્રેઝ એન્ડ સોલ્ડર, જેમાં વેલ્ડિંગ, બ્રેઝિંગ કે સોલ્ડરિંગ કરવાનું હોય. ચોથો પ્રકાર છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ. ઇલેક્ટ્રિકલમાં મોટર, જનરેટર ને આ બધી વસ્તુમાં સ્વિચ, વાયરિંગ કરવામાં ઉપયોગી થતા સિમ્બોલ. ઇલેક્ટ્રોનિકમાં સર્કિટની અંદર વપરાતા નાના નાના કમ્પોનન્ટ્સ, રેઝિસ્ટર, કેપેસિટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર આવા બધાના સિમ્બોલ આવશે. પાંચમો પ્રકાર છે પાઇપ જોઈન્ટ એન્ડ ફિટિંગ. પાઇપ ફિટિંગ અને જોઈન્ટ પ્લમ્બિંગ કામમાં ઉપયોગમાં આવતા હોય એવા બધા સિમ્બોલ્સનો ઉપયોગ થશે. આજે આપણે આમાંથી ફાસ્ટનર્સના હેક્ઝાગોનલ નટ અને હેક્ઝાગોનલ બોલ્ટ તેમજ સ્ક્વેર નટ અને સ્ક્વેર બોલ્ટ આ 4 વસ્તુના ડ્રોઈંગ શીખવાના છે. હેક્ઝાગોનલ નટથી શરૂઆત કરીએ તો હેક્ઝાગોનલ નટ છે ષષ્ઠકોણીય આકારનો નટ હોય છે, જેમાં 30 કે 45 ખૂણે એને શેમ્ફરિંગ કરેલું હોય છે. આ હેક્ઝાગોનલ નટનું ફ્રી હેન્ડ સ્કેચ આપેલું છે. ઉપરનો ભાગ એમાં ગોળાકાર હશે અને અંદરની સાઈડ થ્રેડ પાડેલા હશે. આનું આપણે ડ્રોઈંગ દોરવા માટે સૂત્ર મૂકવાની જરૂર નથી, ફોર્મ્યુલાઝની જરૂર નથી, પણ અમુક ચોક્કસ માપ સાઈઝ લેવા પડશે. જેમ કે અંદર જે બોલ્ટ ઉપર ગોળાકાર ભાગ છે એમાં એક અંદરનો વ્યાસ આવશે અને એક બહારનો વ્યાસ આવશે. તો બહાર બોલ્ટના વ્યાસને આપણે કહીશું D. ધારો કે આપણે લઈશું 20 mm. ત્યાર પછી બોલ્ટ આ જેટલો એનો વ્યાસ છે એટલી જ એની થિકનેસ T ફોર થિકનેસ, એ વ્યાસ જેટલી જ રહેશે એટલે એ પણ આપણે આવશે 20 mm. 20ની જગ્યાએ તમે ગમે તે લઈ શકો 30-40, પણ એ પ્રમાણે બાકીની કેલ્ક્યુલેશન થશે. થિકનેસ એની 20 થી 0.8 × D જેટલી લઈ શકો છો, એટલે કે 16 થી 20 mm થિકનેસ થશે. વિકર્ણો, ષષ્ઠકોણ જે બનશે એના 6-3 વિકર્ણો મળશે સામસામેના. વિકર્ણોની લંબાઈ જેને આપણે કહીશું ડાયાગોનલ લેન્થ 2D જેટલી મળશે. 2D એટલે 40 mm. સામસામેની બાજુઓ વચ્ચેનું અંતર, અહીંયા જે બાજુ છે આ બે બાજુ અથવા આ સાઈડ ને આ સાઈડ, આ સાઈડ ને આ સાઈડ, સામસામેની બાજુઓ વચ્ચેનું અંતર જેને કહીશું વિડ્થ મળશે 3D જેટલી. એટલે 1.73 × 20 કરીએ તો આપણને મળે 34.6 mm. શેમ્ફરનો એંગલ, એંગલને નામ આપી દઉં છું આલ્ફા, 30 ડિગ્રી લઈ શકો છો. ત્રિજ્યા 1.5D જેટલી લઈ શકો છો. શેમ્ફરની ત્રિજ્યા લેવાની છે એટલે કે આ જે આપણે ભાગની ત્રિજ્યા, શેમ્ફરની ત્રિજ્યા 1.5D જેટલી લેવાની છે એટલે એ થશે એપ્રોક્સિમેટલી 30 mm. આ બધા માપ થઈ ગયા. હવે આ માપને આધારે આપણે હેક્ઝાગોનલ નટ દોરશું.
સૌથી પહેલા આપણે આડી ઊભી સેન્ટર લાઈન દોરશું. આ જે હેક્સાગોનલ નટ છે એનો પ્લાન અને એલિવેશન દોરવાના છે માપ સાઈઝ લઈને. તો સૌથી પહેલા આપણે દોરીએ પ્લાન. તો એના માટે પહેલા આડી ઊભી સેન્ટર લાઈન દોરી દઈએ. ત્યાર પછી વ્યાસ 20 mm છે એટલું આપણે વર્તુળ દોરી દઈએ. ત્રિજ્યા 10 થાય એટલું આપણે વર્તુળ લઈ લઈએ. આ અંદરનું વર્તુળ મળી ગયું. ત્યાર પછી સેજ 1 mm દૂર રાખીને બહાર પોણું વર્તુળ દોરવાનું છે. આખું સર્કલ પૂરું કરવાનું નથી, એટલે કે પોણું વર્તુળ થાય એટલી ચાપ મારવાની છે. અહીંયા તમે જોઈ શકો છો અંદરનું વર્તુળ છે એ ડી 20 નો, એટલે ત્રિજ્યા 10 mm ની લઈ વર્તુળ દોરેલું છે. બહારનું વર્તુળ છે એ પોણું વર્તુળ 1 mm દૂર રાખીને બતાવેલું છે, જે આ થ્રેડ બતાવે છે અંદરના. ત્યાર પછી બહારનું સર્કલ છે, આ બહારનું સર્કલ એ એની વિડ્થ જેટલું છે, એટલે કે જાડાઈ, હેક્સાગોનલ નટની જાડાઈ અહીંથી અહીંયા સુધીની છે ડબલ્યુ. તો એનો વ્યાસ છે 34. 34 ના અડધા લેશું આપણે એટલે 17.3. તો 17.3 mm નું અંદરની સાઈડ સેન્ટર રાખીને વર્તુળ દોરશું. વર્તુળ મળી ગયું છે. ત્યાર પછી વિખણોની લંબાઈ ધ્યાનમાં રાખી અને બહારનો હેક્સાગોનલ દોરવાનો રહેશે. પહેલા આપણે પ્રોજેક્શન લાઈન ખેંચી લઈએ. 3 વર્તુળ છે તો 3 ની પ્રોજેક્શન લાઈન ઉપરની સાઈડ આછી લાઈન દોરી દીધી છે. હવે 6 બાજુઓ એની દોરવાની છે, જેમાંથી 2 બાજુઓ તમને અહીંયા મળી જશે. જે અંદરનું વર્તુળ જાય છે એના માપ રાખીને દોરવાની છે. નીચે પણ એક્સટેન્શન, નીચે પણ પ્રોજેક્શન લાઈન દોરી દઈશું. ત્યાર પછી વિકર્ણોની લંબાઈ 40 થવી જોઈએ. વિકર્ણો એટલે કે સામસામેના ખૂણાને જોડતી. તો આ ખૂણાની સામે આ આવશે, આ ખૂણાની સામે આ. ક્રોસમાં 40 નું માપ થાય છે આપણે જોઈ લેશું. એક્ઝેક્ટ 40 થઈ જાય છે. એવી જ રીતે સામે આ પણ વિકર્ણો એક્ઝેક્ટ 40 થઈ જાય છે એ જોવાનું રહેશે. વિકર્ણોની લંબાઈ 40 થઈ ગઈ તો આપણે જે સર્કલ અંદરનું બનાવ્યું છે એ એકદમ બરોબર માપનું બન્યું છે. જો તમે 17.3 નું માપ લઈને દોર્યું હશે તો વિકર્ણો એટલે કે સામસામેના ખૂણાની લંબાઈ 40 mm ઓટોમેટિક મળી જશે. ત્યાર પછી સેમ્પરનો ખૂણો 30 નો રાખી અને આવી રીતે માપ લઈ અને હેક્સાગોનલ માટે બાકીની 4 બાજુઓ બનાવી લઈશું. હેક્સાગોનલની બાજુઓ છે વર્તુળની બહાર પણ ન જવી જોઈએ, વર્તુળની અંદર પણ ન જવી જોઈએ. આ રીતે હેક્સાગોનલ બનશે. એના દરેક 6 ખૂણાના પ્રોજેક્શન એક્સટેન્ડ કરી દઈશું. તો આ એનો પ્લાન તૈયાર થઈ ગયો છે. હવે એલિવેશન દોરશું થોડાક અંતર ઉપર. થોડુંક અંતર રાખી અને એની વિડ્થ જોઈ લેશું. સામસામેના ખૂણા એટલે વિકર્ણ. તો આપેલી પ્રોજેક્શન લાઈનથી છેલ્લી પ્રોજેક્શન લાઈન વચ્ચેનું અંતર 40 મળશે, 40 mm જે વિકર્ણોની લંબાઈ થશે. ત્યાર પછી એની થિકનેસ એટલે કે આ જાડાઈ લેવાની છે 16 થી 20 mm. હું 20 mm લઉં છું. બહારનું સર્કલ ફૂલ બતાવશું. અંદરનું સર્કલ ડોટેડ લાઈનથી બતાવી શકો અથવા બહારનું ડોટેડ લાઈનથી બતાવો તો અંદરનું હાઈલાઈટ કરશું. હવે આર એક માપ બાકી રહ્યું, આર 30, બાકી બધાનો આપણે યુઝ કરી લીધો. 30 mm લેવાનું છે તો 30 mm નું પરિકરની અંદર માપ લેશું. ત્યાર પછી આ જે સેન્ટર લાઈન છે તેમાં 30 જેટલા ડિસ્ટન્સ ઉપર રાખી માપ લેશું. બંને સાઈડ આ 2 હાઈટ છે એના ઉપર પરિકર રહેવું જોઈએ. અને પછી આ રીતે આર્ક દોરી લઈશું. તો અહીંયા સેન્ટર મળી ગયું. આ સેન્ટરથી
અંદરનું આ માપ છે એ આર જેટલું થશે. આડી લાઈન આમ દોરી શકો છો. બાર સેમ્પર નો ખૂણો આપવાનો છે 30 અંશ. આ પોઈન્ટ થી આ પોઈન્ટ 30 અંશ ના ખૂણે ખૂણ માપક અહીંયા રાખી 30 અંશ નો ખૂણો આ રીતે આવશે અહીંયા સુધી. આમ એવી જ રીતે બે સાઈડ 30 અંશ નો ખૂણો આપી દઈશું. અને પછી એની અંદર આપણે આમ દોરી લઈશું. સેમ વસ્તુ અહીંયા વર્તુળ માટે ડોટેડ લાઈન તે હેક્સાગોનલ નોટ નો પ્લાન અને એલિવેશન દોરી શકાય છે. હવે આપણે હેક્સાગોનલ બોલ્ટનો પ્લાન અને એલિવેશન દોરશું. એના માટે પણ માપ સાઈઝ ફિક્સ લઈશું. આમાં 20 લીધું છે એટલે હું ડાયામીટર આમાં પણ 20 લઉં છું. તમે કોઈ પણ લઈ શકો છો. આની થિકનેસ લઈશું 2D જેટલી જાડાઈ. આ જે સ્ટડ જેવો ભાગ છે એ હશે 2D એટલે કે 40 mm. હેક્સાગોનલ વાળો ભાગ છે એની થિકનેસ એટલે કે ટી હેક્સાગોનની થિકનેસ એટલે TH લખું છું. TH લઈશું આપણે 0.8D જેટલું એટલે કે 16 mm થી 20 mm જેટલું લઈ શકાય. સ્ટડની લેન્થ અહીંથી અહીંયા સુધી સ્ટડની લેન્થ કોઈ પણ લઈ શકીએ છીએ. ધારો કે હું લઉં છું અહીંયા 30. અને આ આટાની સંખ્યા તમે ગમે એટલી લઈ શકો છો. એને નામ આપી દઉં X. X હું લઉં છું ધારો કે 20 mm. આ છે 20, આ છે 30. આની થિકનેસ આપણે લઈશું 20, 16 થી 20. સ્ટડની જાડાઈ 20 ની લઈશું. બહારનો સર્કલનો વ્યાસ 40 નો લઈશું. ફરીથી આડી ઊભી સેન્ટર લાઈન દોરી દઈશું. પ્લાન બે માં સેમ જ આવશે. જેમ આપણે અહીંયા પ્લાન દોરેલો છે એ જ પ્લાન અહીંયા ફરીથી દોરવાનો આવશે. તો એના માટે ફરીથી પેલા અંદરનું સર્કલ 10 mm નું, પછી થોડુંક 1 mm વધારે લઈ અને બહારનું સર્કલ પૂર્ણ દોરશું જે આ થ્રેડ બતાવે છે. ત્યાર પછી સૌથી બહારનું સર્કલ જેનો ડાયામીટર 40 mm છે એ 20 નું લઈશું ત્રિજ્યા. હેક્ઝાગોનલ નહીં, બધા માપ છે યાને જેવા જ રહેશે. સેમ વસ્તુ આપણે આ ફરીથી અહીંયા દોરશું. પ્રોજેક્શન લાઈન દોરી દઈએ દરેકમાંથી. સામસામેના ડાયાગોનલનું અંતર 40 મળશે બેમાં. તમામ પ્રોજેક્શન લાઈન એક્સટેન્ડ કરી દઈએ. પ્લાન એનો એ જ રહેશે. એલિવેશન ચેન્જ થશે. એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ. આમાં સ્ટડ આવશે, આમાં નથી આવતું. આટલો હેડ વાળો ભાગ છે અહીંયા ફરીથી એટલો જ આવશે. થોડીક ઊંચાઈ ઉપર દોરીશ. પ્રોપર દોરેલું હશે તો આ 40 નું મળશે તમને એક્ઝેક્ટ. જાડાઈ એની 20 ની લઈશું. આર એટલે 30 mm જેટલી. આમાં ફરીથી ત્રીજા લઈશું. ત્રીસ નો સેમ્પર લઈને બાકીનું પૂરું કરશું. સ્ટડ વાળો ભાગ દોરવાનો છે જેની લંબાઈ લેવાની છે 30 mm. તો અહીંથી 30 mm એક્સટેન્ડ કરશું. બાકીનું છે થ્રેડ વાળો ભાગ 20 mm. અંદરના ભાગમાં થ્રેડ છે જે અંદરનું સર્કલ બતાવે છે એને આપણે આ રીતે બતાવી શકીએ.
આવા થ્રેડવાળો થઈ ગયો. આ રીતે હેક્ઝાગોનલ નટ અને બોલ્ટ દોરી શકાય છે. શીખતા રહો મારી સાથે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ફ્રોમ આકાશ પબ્લિકેશન.